સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના લીંબડીના ઉમેદવાર કલ્પના બહેનનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે હું જીતી અને કોઈ પણ પક્ષપલટો નહીં કરું, લીંબડી મત વિસ્તારના મતદારોની સેવા કરીશ. તો લીંબડી મત વિસ્તારની આઝાદીના 75 વર્ષ બાદ પણ સરકારી કોલેજ અને સુવિધાઓ નથી ઉપલબ્ધ થઈ, તો આ તરફ સાયલાચુડા અને લીંબડીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું પણ કોંગ્રેસના ઉમેદવાર કલ્પના બહેને જણાવ્યું હતું. સાથે તેમણે કહ્યું હતું કે પ્રજાનો મત મારી સાથે રહેશે તો હું સરકારી કોલેજ અને પ્રાથમિક સુવિધાઓ પણ વિકસાવીશ, તેવો દાવો કર્યો છે. તો લીંબડી મત વિસ્તારમાં સરકારી કોલેજની સુવિધાઓ હજુ સુધી ઉપલબ્ધ નથી, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર કલ્પના બહેનનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. લીંબડી મત વિસ્તારના મતદારોની સેવા કરીશ. તેમણે જણાવ્યું કે મત વિસ્તારના સરકારી કોલેજની સુવિધા નથી, પ્રજાનો મત મારી સાથે રહેશે તો હું વિકાસ કરીશ. કોંગ્રેસના નેતા નું એક નિવેદન સામે આવ્યું છે. સુરેન્દ્રનગરના કોંગ્રેસના નેતા તેમણે જણાવ્યું કે જ્યારે પણ જો હું જીતીશ તો કોઈપણ પ્રકારનો પક્ષપલટો નહીં કરું અને લોકોની સેવા કરવામાં મારું યોગદાન આપીશ. સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષથી વધારે સમય થઈ ચૂક્યો, પરંતુ હજુ સુધી મત વિસ્તારમાં કોલેજ નથી અને સાથે શિક્ષણની અપૂરતી સુવિધાને કારણે હું કોઈપણ પ્રકારનો પક્ષપલટો નહીં કરું, પરંતુ જીત્યા બાદ લોકોની સેવા કરીશ. આજરોજ મને કોંગ્રેસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી લીંબડી વિધાનસભાની ટિકિટ ફાળવવામાં આવી છે. આ માટે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના મોવડી મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. એટલા માટે કે પ્રથમ વખત લીંબડી વિધાનસભામાં પ્રથમ વખત એક મહિલાને આ ટિકિટ ફાળવવામાં આવી છે, ત્યારે મારા માટે ખૂબ ગૌરવની વાત છે. મને પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, એ માટે હું ફરી વખત એમનો આભાર માનું છું. મને ખ્યાલ છે ત્યાં સુધી કે આ પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને જે નિષ્ઠા અને મારી પ્રમાણિકતા જે રહેલી છે એના મને એને બહાર લાવવાનો મને તક આપી છે. આ સાથે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે, છતાં આ વિધાનસભામાં વણ ઉકેલ્યા ઘણા બધા પ્રશ્નો છે, જેવા કે પાણીને લગતા પ્રશ્નો છે, આરોગ્યને લગતા પ્રશ્નો છે, શિક્ષણને લગતા પ્રશ્નો છે. ત્યારે મને જો આ વિધાનસભામાં તક મળશે તો હું આ પડતર પ્રશ્નોનો સોલ્યુશન લાવવામાં હું મારી પૂરી તાકાત લગાડીશ. આ સાથે હું કરમશીભાઈ મકવાણા, સ્વર્ગસ્થ કરમશીભાઈ મકવાણા, કે જે આ વિસ્તારમાં એક મસીહા તરીકે એમને ઓળખવામાં આવે છે, એની હું દીકરી છું, ત્યારે મારી ફરજ એ પણ છે કે એમના જીવનને ક્યાંય પણ કલંક ન લાગે એવા પ્રકારનું કાર્ય કરવું એ મારી ફરજ છે. અને આ સાથે લીંબડી વિધાનસભાના જે મતદારો છે અને એમનો પણ હું વિશ્વાસ જીતી શકું એવી હું મા ચામુંડાને પ્રાર્થના કરું છું કે મને એવી એવું બળ પૂરું પાડે કે હું ક્યાંય એ ઊણી ઉતરું નહીં. અને જેમ અગાઉ જે ધારાસભા કે વિધાનસભામાં લડીને જતા રહ્યા છે, પણ હું આ લીંબડી વિધાનસભાના મતદારોને હું ખાતરી આપવા માગું છું કે મને એક તક આપવામાં આવશે હું 5 વર્ષ આપની આભારી રહીશ. મારે ક્યાંય છોડીને જવાનું નથી અને હું આ પાર્ટીમાં જ કામ કરીશ એવી હું આ તકે આ લીંબડી વિધાનસભાના મતદારોને હું એવી ખાતરી પણ આપું છું. તમે બે એમને આમને સીમ લેવા છે.